नमस्ते विद्यार्थी मित्रों, आज आप विषय हिंदी धोरण सात आज आप सीखीशू पाठ त्रण जे कहानी है तेनु नाम छे सच्चा हीरा। तो आ कहानी में पहला शू आवे छे हुं तमने टूंक में कही दऊं कि जे चार स्त्रीओ होय छे पोतपोताना पुत्रोनी एटले कि एना दीकराओना गुणनी सुंदर चर्चा करे छे। एटले कि आपणी अंदर सारू ज्ञान होय अने आपणे एने अनुसरीए नहीं एटले कि आपणे तेनुं आचरण न करीए त्यां सुधी ते ज्ञाननी कोई किंमत नथी। એટલે કે આપણી પાસે જે જ્ઞાન હોય, આપણે જે જ્ઞાન મેળવ્યું હોય એને આપણા જીવનમાં પણ પહેલાં અનુસરવું જોઈએ। એટલે કે આપણે તેને આપણા જીવનમાં આચરણ કરીએ તો જ તે જ્ઞાન સંપૂર્ણપણે ખીલી ઉઠે છે। તો આ કહાનીમાં આપણે એ સમજીશું। તો પહેલાં આવે છે कि प्रस्तुत कहानी में व्यक्ति के ज्ञान के साथ साथ उसके कर्म को भी महत्व दिया गया है। अच्छा ज्ञान अच्छी बात है, लेकिन वह आचरण में नहीं है तो निरर्थक है। इस बात को रोचक तरीके से प्रस्तुत किया गया है। तो आमा शू कहवा मांगे छे कि तमारी पासे ज्ञान होय पण पहेला तमे तमारा जीवन में तमे तेनु અનુસરણ ન કરો એટલે કે એને આચરણ ન કરો તો તે જ્ઞાનની કંઈ કિંમત નથી। તો ચાલો આપણે કહાની સમજીએ। તો કહાની સમજતા પહેલાં એના જે શબ્દાર્થને મુહાવરા આવે છે એ આપણે જોઈ લઈએ। તો એમાં પહેલાં આવે છે હીરા, એટલે શું થશે, નરરત્ન, બહુથી અચ્છા આદમી। ત્યારબાદ છે ચહચહાના, એટલે કે ચહકના અથવા તો ચહકારના। ત્યાર પછી શું આવે છે, નીડ, એટલે કે ઘોંસલા। ત્યારબાદ કંઠ, તો ગલા, આવાજ, સ્વર, શબ્દ। ત્યાર પછી આવે છે ચામ, તો પ્રબળ ઈચ્છા અથવા તો લગન। પ્રશંસા, તો તારીફ અથવા તો ગુણ। બરાબરી, તો તુલના, સમતા, સમાનતા। સામર્થ્ય, તો બલ અથવા તો યોગ્યતા। પછાડના, તો શું થશે, હરાના અથવા તો પટકના યા ગીરાના। આધુનિક, તો અર્વાચીન અથવા તો નવીન। બૃહસ્પતિ, તો દેવો કે ગુરુ। સાક્ષાત, તો સામને અથવા સમ્મુખ અથવા તો પ્રત્યક્ષ અથવા શું થશે, મૂર્તિમાન। ત્યારબાદ આવે છે નિવાસ, તો શું થશે, ઘર અથવા તો રહેને કા સ્થાન। ટોકના, તો રોકના યા પૂછતાછ કરના। મધુર, તો શું થશે, મીઠા। ગર્વ, તો અભિમાન। અને પ્રકૃતિ, તો શું થશે, સ્વભાવ। ત્યારબાદ નીચે મુહાવરા આપેલા છે એ આપણે જોઈએ, ઇધર ઉધર કી બાતે કરના, તો શું થશે, ગપ્પે મારના। ત્યારબાદ છે લાખો મે એક હોના, તો વિશિષ્ટ હોના। ત્યારબાદ છે પછાડ દેના, તો હરાના ગીરાના। બરાબરી કરના, તો મુકાબલા કરના। સચ્ચા હીરા હોના, એટલે કે અચ્છા આદમી હોના। તો આપણે શબ્દાર્થ અને મુહાવરા જોઈએ, હવે આપણે આગળ કહાની તરફ વધીએ। તો કહાનીનું નામ છે સચ્ચા હીરા। તો આપણે જોઈએ, સૂર્ય અસ્ત હો રહા થા, પક્ષી ચહચહાતે હુએ અપને અપને નીડ કી ઓર જા રહે થે। ગાંવ કી કુછ સ્ત્રીયા પાણી લેને કે લિયે ઘડે લેકર કુવે કી ઓર ચલ પડી। પાણી ભરકર કુછ સ્ત્રીયા તો અપને ઘરો કો લોટ ગઈ, પરંતુ ઉનમે સે ચાર कुएं की पक्की जगत पर बैठकर आपस में इधर उधर की बातें करने लगे। बातचीत करते करते बात बेटों पर जा पहुंची। उनमें से एक की उम्र सबसे बड़ी लग रही थी। वह कहने लगी, भगवान सबको मेरे बेटे जैसा बेटा दे, मेरा बेटा लाखों में एक है। उसका कंठ बहुत मधुर है,
वह बहुत अच्छा गाता है। उसके गीत को सुनकर कोयल और मैना भी चुप हो जाती है। लोग बड़े चाव से उसका गीत सुनते हैं। तो जे सूर्यास्त थई रह्यो हतो अने पक्षीओ छे कलरव करता करता पोताना माळा तरफ जता हता। गामनी કેટલી સ્ત્રીઓ છે પાણી ભરવા ઘડા લઈને કૂવા બાજુ નીકળી પડી। પાણી ભરીને કેટલીક સ્ત્રીઓ તો પોતાના ઘરે ચાલી ગઈ, પણ તેમાંની ચાર સ્ત્રીઓ છે કૂવાના પાક્કા કાંઠે પરસ્પર અહીં તહીંની વાતો કરવા માંડી, ઇધર ઉધરની બાતે કરને લગી, એટલે કે ગપ્પે ગપ્પે લગાના। વાતો કરતા કરતા વાતો છોકરા ઉપર જઈ પહોંચી। તેમાંની એકની ઉંમર મોટી દેખાતી હતી। તે કહેવા માંડી કે એણે શું કહ્યું કે ભગવાન સૌને મારા દીકરા જેવો દીકરો આપે, અને મારો દીકરો છે લાખોમાં એક છે, લાખો મેં ખોના એટલે કે વિશિષ્ટ ખોના, તેનો કંઠ ઘણો મધુર છે, મધુર એટલે કે મીઠા અથવા તો સુરીલા, તે ઘણું સરસ ગાય છે, અને તેનું ગીત સાંભળીને કોયલ અને મેના પણ ચૂપ થઈ જાય છે। તો એ શું કહે છે કે લોકો છે બહુ રસથી તેના ગીત સાંભળે છે। તો કોયલ અને મેના કો ચૂપ કરે એટલે કે મધુર સ્વર મેં ગાના, એટલે કે પેલી સ્ત્રી છે શું કહે છે કે મારા દીકરા જેવો દીકરો ભગવાન સૌને આપ્યો, અને એ લાખોમાં એક છે એટલે કે વિશિષ્ટ છે, અને તેનો કંઠ કેવો છે ઘણો મધુર એટલે કે મીઠો છે ને સુરીલો છે, અને તે કેવું સરસ ગાય છે, અને તેનું ગીત સાંભળીને કોયલ અને મેના પણ ચૂપ થઈ જાય છે, અને લોકો બહુ રસથી તેના ગીત સાંભળે છે। હવે આગળ જોઈએ। उसकी बात सुनकर दूसरी स्त्री का मन हुआ कि वह भी अपने बेटे की प्रशंसा करे। उसने पहली स्त्री से कहा, मेरे बेटे की बराबरी कोई नहीं कर सकता, वह बहुत ही शक्तिशाली और बहादुर है, वह बड़े बड़े बहादुरों को भी पछाड़ देता है, वह आधुनिक युग का भीम है। यह सब सुनकर तीसरी औरत भला कैसे चुप रहती। वह बोल उठी, मेरा बेटा साक्षात बृहस्पति का अवतार है, वह जो कुछ पढ़ता है एकदम याद कर लेता है, ऐसा लगता है मानो उसके कंठ में सरस्वती का निवास हो। पछी जोइए के तेनी वात सांभळीने बीजी स्त्री ने पण मन थयुं। તો બીજી સ્ત્રી શું કહે છે એના દીકરાના વખાણ કરતા કહે છે કે પેલી સ્ત્રીને તે કહે છે કે મારા દીકરાની સરખામણી કોઈ ન કરી શકે, એટલે કે તે ઘણો જ બળવાન અને બહાદુર છે। તે મોટા મોટા સુરવીરોને પણ હરાવી દે છે, અને તે અર્વાચીન યુગનો ભીમ છે, આધુનિક યુગ કા ભીમ હોના એટલે કે બહુત બલવાન હોના। આ સાંભળીને ત્રીજી સ્ત્રી કેમ ચૂપ રહે તે બોલી, મારો દીકરો સાક્ષાત બૃહસ્પતિનો અવતાર છે, બૃહસ્પતિ કા અવતાર હોના એટલે કે વિદ્વાન હોના, તે જે કંઈ વાંચે છે તે સઘળું યાદ કરી લે છે, જાણે તેના કંઠમાં સરસ્વતીનો વાસ ન હોય। તો પછી બીજી સ્ત્રી છે એના દીકરાના વખાણ કરતા શું કહે છે કે મારા દીકરાની કોઈ સરખામણી ના કરી શકે, તે ઘણો જ બળવાન એટલે કે શક્તિશાળી છે અને બહાદુર પણ છે, અને તે મોટા મોટા સુરવીરોને પણ હરાવી દે છે, અને તે અર્વાચીન યુગનો ભીમ છે, બહાદુરો કો ભી પછાડ દેતા હૈ, પછાડ દેના એટલે કે હરાના અથવા તો ગીરાના, એ આપણે આગળ જોયું શબ્દાર્થમાં। પછી આ સાંભળીને ત્રીજી સ્ત્રી કેમ ચૂપ રહી શકે એ પણ એના દીકરાના વખાણ કરતા શું કહે છે કે મારો દીકરો છે એ સાક્ષાત બૃહસ્પતિનો અવતાર છે, એટલે કે તે ખૂબ જ વિદ્વાન છે, એટલે કે તે જે કંઈ વાંચે છે તે તેને તરત જ યાદ રહી જાય છે, જાણે તેના કંઠમાં સરસ્વતીનો વાસ હોય।
त्यार बाद आगळ जोईए, तीनों औरतों की बातें सुनकर चौथी स्त्री चुपचाप बैठी रही। उसने अपने बेटे के बारे में कुछ न कहा। पहली ने उसे टोकते हुए कहा, क्यों बहन, तुम क्यों चुप हो? तुम भी तो अपने बेटे के बारे में कुछ बताओ। चौथी स्त्री ने बड़े ही सहज भाव से कहा, मैं अपने बेटे की क्या प्रशंसा करूं? वह न तो गंधर्व सा गायक है, न भीम सा बलवान और न ही बृहस्पति सा बुद्धिमान। तो पछी आ त्रणेय स्त्रीओनी वातो सांभळीने चौथी स्त्री चुपचाप बेसी रही। તેણે પોતાના દીકરા વિશે કંઈ જ ન કહ્યું। પહેલીએ તેને ટોકતા કહ્યું, કેમ બહેન, તું કેમ ચૂપ છે? તું પણ પોતાના દીકરા વિશે કંઈ કે તો। ચોથી સ્ત્રી છે ઘણા સરળ ભાવથી શું કહે છે કે હું મારા દીકરાના શું વખાણ કરું? તે ન તો ગંધર્વ જેવો ગાયક છે કે ન ભીમ જેવો બળવાન અને ન બૃહસ્પતિ જેવો બુદ્ધિમાન છે। કે આ ત્રણેય સ્ત્રીઓની વાત સાંભળીને પછી ચોથી સ્ત્રી છે કંઈ જ ન બોલી, એટલે કે ચૂપચાપ બેઠી રહી અને એના દીકરા વિશે કાંઈ ન બોલી। તો પહેલી સ્ત્રી એને ટોકતા કહે છે કે તું કેમ ચૂપ છે? તું પણ તારા દીકરા વિશે અમને કંઈ કે। તો ચોથી સ્ત્રી છે એ સરળ ભાવથી કહે છે કે હું મારા દીકરાના શું વખાણ કરું? ના તો એ ગંધર્વ જેવો ગાયક છે કે ન ભીમ જેવો બળવાન અને કે ન બૃહસ્પતિ જેવો બુદ્ધિમાન છે। ત્યાર પછી જોઈએ, કુછ સમય બાદ જબ વે સબ ખડે સિર પર રખ કર લોટને લગી, તભી કિસી ગીત કા મધુ સ્વર સુનાઈ પડા। સુનકર પહેલી સ્ત્રી બોલી, સુનો મેરા હીરા ગા રહા, તુમ લોગોને સુના ઉસકા કંઠ કિતના મધુર હૈ। वह लड़का गीत गाता हुआ उसी रास्ते से निकल गया। उसने अपनी माँ की ओर कोई ध्यान नहीं दिया। इतने में दूसरी स्त्री का बेटा उधर से आता दिखाई दिया। दूसरी स्त्री उसे देखकर गर्व से बोली, देखो वह मेरा लाडला बेटा आ रहा है। शक्ति और सामर्थ्य में इसकी बराबरी कौन कर सकता है? वह यह कह रही थी कि उसका बेटा भी उसकी ओर ध्यान दिए बिना ही निकल गया। तो त्यार पछी शू थाय छे के थोड़ी वार पछी बधी स्त्रीओ छे घड़ा माथे मूकीने पाछी फरे छे, एटले के पाछी फरवा माँडी। त्यारे कोई मधुर गीतनो स्वर एटले के अवाज तेमने संभळाय छे अने ते सांभळीने पेली स्त्री शू कहे छे કે સાંભળો, મારો હીરો ગાઈ રહ્યો છે, એટલે કે મારો દીકરો ગાઈ રહ્યો છે, તમે લોકોએ સાંભળ્યું તેનો કંઠ કેટલો મધુર છે, એટલે કે તેનો અવાજ કેટલો મધુર છે, એટલે કે સુરીલો છે। તે છોકરો ગીત ગાતો એ જ માર્ગે નીકળી ગયો અને તેણે પોતાની માં સામે કોઈ ધ્યાન ન આપ્યું। એટલામાં બીજી સ્ત્રીનો દીકરો છે ત્યાંથી આવતો દેખાય છે। તો બીજી સ્ત્રી છે એને જોઈને ગર્વથી શું બોલે છે કે જુઓ, પેલો મારો લાડલો દીકરો આવી રહ્યો છે। શક્તિ અને સામર્થ્યમાં તેની બરાબરી કોઈ કરી શકે? તો એ શું કહે છે કે તે ખૂબ જ બળવાન છે, એટલે કે તેની બરાબરી કોઈ શક્તિમાં તેની બરાબરી કોઈ ન કરી શકે। તો આ કહેતી હતી ને તેનો છોકરો પણ તેની સામે ધ્યાન આપ્યા વિના ત્યાંથી નીકળી ગયો। ત્યાર પછી જોઈએ, વે કુચ આગે બઢી તો એકાએક તીસરી સ્ત્રી કા બેટા ઉધર સે સંસ્કૃત કે શ્લોકો કા પાઠ કરતા હુઆ નિકલા। ઉસકે ઉચ્ચારણ સે એસા લગ રહા થા માનો ઉસકે કંઠ મે સાક્ષાત સરસ્વતી વિરાજમાન હો। તીસરી સ્ત્રીને ગદગદ સ્વર મે કહા, દેખો યહી હૈ મેરી ગોદ કા હીરા, इसे कौन बृहस्पति का अवतार नहीं कहेगा? परंतु उसका बेटा भी माँ की ओर देखे बिना आगे बढ़ गया। तो अहीं शुं छे कि कंठ में सरस्वती का निवास होना, एटले के पक्की याददाश्त वाला। तो त्यार पछी शुं थाय छे तो के तेओ थोड़े आगळ वधी तो एकाएक त्रीजी स्त्रीनो
दीकरो छे त्यांथी शुं बोलता बोलता निकळ्यो तो के संस्कृतना श्लोको बोलता त्यांथी निकळ्यो। तेना उच्चारण परथी एम जणातुं हतुं के जाणे तेना कंठे साक्षात सरस्वती बिराजमान। ત્રીજી સ્ત્રીએ ગદગદ સ્વરે કહ્યું, જુઓ આ છે મારા ઘોડાનો હીરો, અને કોણ બૃહસ્પતિનો અવતાર નહીં કહે, બૃહસ્પતિનો અવતાર એટલે કે વિદ્વાન હોના, પણ એનો દીકરો પણ માની સામે જોયા વિના આગળ વધી ગયો। ત્યાર પછી જોઈએ, વહ અભી થોડી હી દૂર ગયા થા કી ચોથી સ્ત્રી કા બેટા ભી અચાનક ઉધર સે આ નિકલા। वह देखने में बहुत ही सीधा साधा और सरल प्रकृति का लग रहा था। उसे देखकर चौथी स्त्री ने कहा, बहन यह मेरा लाल है। तो यहाँ थी थोड़े दूर पहुँचा के पची शू थे तो कि चौथी स्त्री ना दीकरो पण अचानक त्या थी निकलियो। देखा वे देखे वो तो घणो सीधो साधो अने सरल प्रकृति नो एटले के સરળ સ્વભાવનો જણાતો હતો। તેને જોઈને ચોથી સ્ત્રીએ કહ્યું, બહેન આજ મારો લાલ છે એટલે કે આજ મારો દીકરો છે। ચોથી સ્ત્રી ઉસકે બારે મેં બતાહી રહી થી કે ઉસકા બેટા પાસ આ પહોંચા। અપની માં કો દેખ કર વહ રુક ગયા ઓર બોલા, માં લાવો મેં તુમ્હારા ઘડા પહોંચા દઉં। मना करने पर भी उसने माँ के सिर से पानी से भरा खड़ा उतार कर अपने सिर पर रखा और घर की ओर चल पड़ा। तो पची छे चौथी स्त्री छे तेना छोकरा विषे एटले के तेना दीकरा विषे कहती जती एटलामां ज तेनो दीकरो तेनी पासे आवी पहोंच्यो अने पोतानी माँ ने जोईने ते ऊभो रह्यो अने शुं कहे छे के माँ लाव हूँ तारो खड़ो ઘેર પહોંચાડી દો। અને તેની માં છે તેને ના પાડે છે, છતાંય તેણે માના માથેથી પાણી ભરેલો ઘડો ઉતારીને પોતાના માથે મૂક્યો અને ઘર તરફ ચાલી નીકળ્યો। તીનો અવરતે બડે હી આશ્ચર્યસે ચોથી સ્ત્રી કે बेटे को देखती रही। एक वृद्ध महिला जो बहुत देर से इन औरतों के पीछे चलती हुई इनकी बातें सुन रही थी, पास आकर बोली, देखती क्या हो, यही सच्चा हीरा है। तो पची शू थे कि त्रणे स्त्रीओ है घना ज विस्मय थी ચોથી સ્ત્રીના દીકરા સામે જોતી રહી અને એક વૃદ્ધ સ્ત્રી છે જે ઘણીવારથી આ સ્ત્રીઓ પાછળ ચાલતા ચાલતા તેમની વાતો સાંભળતી હતી તે નજીક આવીને બોલી, જુઓ છો શું આ જ ખરો હીરો છે। તો આપણે આ કહાનીમાં જોયું કે ત્રણેય સ્ત્રીઓ છે એના છોકરાના એટલે કે એના દીકરાના વખાણ કરે છે, પણ જ્યારે તેના દીકરા છે એની બાજુમાંથી નીકળે છે તો તેની સામે પણ જોતા નથી। અને આ ચોથી સ્ત્રીનો દીકરો છે એ ખૂબ જ સીધો સાધો છે અને એની માં છે એના વખાણ નથી કરતી, પણ એની માને સામે જોઈને તરત એને મદદ કરવા આવી પહોંચ્યો। તો આ કહાનીમાંથી આપણે શું શીખવા મળે છે કે આપણી અંદર જ્ઞાન હોય, આપણી અંદર સારું જ્ઞાન હોય, પણ આપણે તેને અનુસરીએ નહીં એટલે કે તેનું આચરણ ન કરીએ તો ત્યાં સુધી તે જ્ઞાનની કોઈ કિંમત નથી, અને તે જ્ઞાન છે સંપૂર્ણપણે આપણે તેને આચરણ કરી અનુસરી તો એ જ્ઞાન ખીલી ઉઠે છે। તો હવે આપણે આ કહાની જોઈ હવે આપણે અભ્યાસ તરફ આગળ વધીએ। પ્રશ્ન એક, નિમ્નલિખિત પ્રશ્નો કે મૌખિક ઉત્તર दीजिए। तो पहला प्रश्न छे, चौथी स्त्री का बेटा सचमुच हीरा था क्यों? तो हमणा ज आपणे आगळ पाठमां जोयुं तो तेना जवाबमां तमे शुं लखी शको कि चौथी स्त्री का बेटा अपनी माँ को देखकर रुक गया और अपनी माँ से बोला, माँ लावो मैं तुम्हारा घड़ा पहुँचा दू। माँ के मना करने पर भी उसने माँ के सिर से पानी का घड़ा उतार कर अपने सिर पर रखा और घर की ओर चल दिया। उस
स्त्री के बेटे में शिष्टता, जिम्मेदारी और बड़ों के प्रति सम्मान की भावना थी। इसलिए हम कह सकते हैं कि चौथी स्त्री का बेटा सचमुच हीरा था। ओली त्रणे स्त्रीओ थी, तेना दीकरा छे, ते तेनी सामे थी निकली गया, पण तेनी माने मदद करवा पण न आव्या, अने तेनी मां सामे पण न जोई, पण आ चौथी स्त्रीनो छोकरो छे एनी माने जोईने तरत तेनी पासे आवे छे, एटले के एनी मानो एटलू सम्मान करे छे અને એને મદદ કરવા પહોંચી જાય છે, એટલે એ જ સાચો હીરો કહેવાય। ત્યારબાદ બીજું જોઈએ, અપને ઘર મેં આપ માતા પિતા કો કોણ કોણ સે કામ મેં મદદ કરતે હે, તો તમે લોકો છે તમારા માતા પિતાને ઘરમાં કેવી રીતે મદદ કરો છો તમારે લખવાનું છે। તો તમે જે મદદ કરતા હોય મમ્મી પપ્પાને ઘરમાં એ તમે અહીંયા લખી શકો, તો કે મેં અપને ઘર મેં માતાજી કો રસોઈ ઘર મેં મદદ કરતા, माताजी जो चीज मुझसे मंगवाती है उसे मैं देता, सब्जी काट देता हूँ, घर की चीजें यथास्थान रखता, घर साफ करने में मदद करता और कपड़े लेकर अलमारी में रखता। त्यार बाद जो ये प्रश्न त्रण, आदमी सच्चा हीरा कैसे बन सकता है, तो मानस छे साचो हीरो केवी रीते बनी सके छे, तो तेना जवाब में तमे लखी शको कि आदमी ज्ञान प्राप्ति के साथ साथ अपने जीवन में शिष्टता, जिम्मेदारी और बड़ों के प्रति सम्मान की भावना से सच्चा हीरा बन सकता है। एटले के माणस पासे ज्ञान होय तो एनी साथे साथे एना जीवन में शिष्टता, जवाबदारी और मोटा प्रत्ये सम्मान की भावना जे होय ए पण एमां होवी जोईए, तो जे साचो हीरो बनी सके। त्यारबाद प्रश्न बे, निम्नलिखित शब्दों के बाद में तुरंत आने वाले शब्द का अर्थ शब्दकोश में से ढूंढ कर लिखिए, तो पहलू छे बबोती, एटले शुं थशे बापी की जायदाद, अने एना परथी बीजू शुं थशे बफारा, तो दवा डालकर दिया जाने वाला नाश। त्यारबाद बीजू छे व्यथा, एटले के पीड़ा अथवा तो दुख, ને વ્યથિત એટલે શું થશે દુઃખી। ત્યારબાદ ત્રીજું છે નિયતિ, તો નિયતિ એટલે કે ભાગ્ય અથવા તો નસીબ, અને નિયમ એટલે શું થશે નિયમ। ત્યારબાદ ચોથું છે પ્રતિભા એટલે કે અસાધારણ બુદ્ધિશક્તિ, અને પ્રતિભૂ એટલે શું થશે જામી। ત્યારબાદ પાંચમું છે શૌર્ય, શૌર્ય એટલે શું થશે સુરવીરતા, શોહર એટલે શું થશે સ્વામી અથવા તો માલિક। ત્યારબાદ છઠ્ઠું રુચિ, રુચિ એટલે શું થશે ઈચ્છા અથવા તો ભાવ, અને એના પરથી શું બનશે બીજો શબ્દ રુચિકર, એટલે એનો અર્થ શું થશે સુંદર અથવા તો પ્રિય। ત્યારબાદ સાતમું છે બાટના, તો શું થશે બંટવારા કરના, બાટનાનો અર્થ શું થશે બંટવારા કરના, અને બાટા તો શું થશે હિસ્સા। ત્યારબાદ આઠમું છે ક્ષમા, ક્ષમાનો અર્થ શું થશે માફી, અને ક્ષમી તો શું થશે ક્ષમાવાન। ત્યારબાદ નવમું છે ઉદ્યાન, ઉદ્યાન એટલે શું થશે બાગ, અને ઉદ્યાપન એટલે શું થશે પૂર્ણાહુતિ કા જશન। ત્યારબાદ દસમું શું છે અમન, અમનનો અર્થ શું થશે સુખ ચેન અથવા તો સુખ શાંતિ, અને અમર અમર એટલે શું થશે દેવ। ત્યારબાદ પ્રશ્ન ત્રણ જોઈએ, કહાની કી ચર્ચા કરકે છાત્રો સે લેખન કરવાય, તો અહીં મુદ્દા આપેલા છે એના પરથી તમારે કહાની બનાવવાની છે, તો પહેલાં આપણે મુદ્દા છે જોઈએ। રાજા કા બીમાર પડના, વૈદ્ય કી અસફળતા, કિસી અનુભવી બુઢ્ઢે કી સલાહ, કિસી સુખી મનુષ્ય કા કુર્તા પહનો, રાજા કા કુર્તા ખોજને જાના, મહેનતી કિસાન કો દેખના, સુખ કા રાજ સમજના। તો આના પરથી મુદ્દા આપેલા છે તેના પરથી તમારે કહાની લખવાની છે, તો આપણે કહાની કેવી રીતે બનશે તે જોઈએ। તો કે એક રાજા થા, એક દિન વહ બીમાર હો ગયા, રાજા કી બીમારી કે ઇલાજ કે લીએ કહી વૈદ્ય બુલાયે લે,
कई वैद्यों की दवा से भी राजा की बीमारी दूर न हुई। राजा रात दिन चिंतित रहने लगा। राजा के हालचाल जानने कई लोग आते जाते थे। एक दिन राजा के यहाँ एक बूढ़ा आदमी आया। उसने राजा से बातचीत की। वह समझ गया कि राजा को कोई बीमारी नहीं है, लेकिन बिना परिश्रम वे बीमार पड़ गए। उसने राजा से विनती की कि आप किसी सुखी मनुष्य का कुर्ता पहनोगे तो आपकी बीमारी जरूर चली जाएगी। राजा बूढ़े अनुभवी की बात मानकर किसी सुखी आदमी का कुर्ता खोजने निकला। राजा सुखी व्यक्ति को ढूंढ रहा था। इतने में उसने एक किसान को काम करते देखा। राजा ने उससे पूछा कि तुम क्यों सुखी हो, कभी बीमार क्यों नहीं पड़ते। किसान ने बताया कि मैं हर रोज सुबह जल्दी उठकर सारा दिन अपना काम करता हूँ, इसलिए कभी बीमार नहीं होता। राजा किसान की बात समझ गए। घर आकर सुबह से शाम तक अपना काम करने लगे तो उसकी बीमारी चली गई। तो अभी रीते तमे कहानी लखी शको मुद्दा पर थी। त्यार बाद प्रश्न चार, निम्नलिखित अपूर्ण कहानी को अपने शब्दों में એટલે કે મૌખિક એવમ લિખિત પૂર્ણ કીજીએ। તો આ અધૂરી કહાની છે એને આપણે પૂરી કરવાની છે। તો પહેલા આપણે જોઈએ પુરાને જમાને કી બાત હૈ। કનકપુર દેશ કે દરબારીઓ કી ખ્યાતિ દેશ વિદેશ મે ફેલી હુઈ થી। ઉનકી બુદ્ધિ કી પ્રશંસા સુનકર દૂસરે દેશ કે દરબારી ઉનકી પરીક્ષા લેને કે લિયે આયે। उसके एक हाथ में असली फूलों की माला थी और दूसरे हाथ में नकली फूलों की माला थी। उसने दरबारियों से कहा, श्रीमान क्या आप हाथ लगाए बिना बता सकेंगे कि इनमें से कौन सी माला असली फूलों की है। सभी दरबारी आश्चर्य में पड़ गए। दोनों मालाएं बिल्कुल समान लग रही थी। दरबारी के प्रश्न का उत्तर देना मुश्किल था, पर आखिर एक बुद्धिमान दरबारी खड़ा हुआ। हवे आपणे आ कहानी अधूरी छे पूरी करिए। तो उसने कहा कि महल की सभी खिड़कियां खोल दी जाए। जब खिड़कियां खुल गई तो बाहर से मधुमक्खियां असली फूलों की माला पर आकर बैठने लगी। बुद्धिमान दरबारी ने बताया कि आपके बाएं हाथ में जो माला है जिस पर मधुमक्खियां मंडरा रही हैं वही असली फूलों की माला है। सभी दरबारी अचंभे में पड़ गए। आए हुए दरबारी ने भी उसकी प्रशंसा की। राजा ने उसे भेंट देकर शाबाशी दी। इस कहानी से हमें अपने शुभ सीख मड़े छे, बोध मड़े छे। तो हमें बोध मिलता है कि संकट के समय भी धैर्य और चतुराई से काम किया जाए तो अवश्य सफलता मिलती है। त्यार बाद आगर जो है प्रश्न पांच, निम्नलिखित कहानी का सारांश लिखिए। तो आ कहानी नो सारांश शू छे ए तमारे कहेवानो छे। तो पहला आपणे कहानी जोईए। तो नंदवन में एक छोटा सा तालाब था। तालाब के शीतल जल में राजहंस रहता था। वह बड़ा सुंदर था। उसी तालाब के पास वाले पेड़ पर दुष्ट कौवा रहता था। वह राजहंस की सुंदरता पर ईर्ष्या करता था। एक दिन शिकारी थका हुआ तालाब के पास आया। उसने तालाब से पानी पिया और पेड़ के नीचे विश्राम करने लगा। उसे नींद आ गई। कुछ देर बाद शिकारी के मुंह पर धूप आने लगी। राजहंस को दया आ गई। राजहंस ने वृक्ष पर बैठकर अपने पंख फैला दिए जिससे शिकारी के मुंह पर छाया आ गई। कौवे से हंस की भलाई और शिकारी की सुखद नींद देखी नहीं गई। उसने शिकारी को परेशान करने का सोचा ताकि शिकारी हंस को मार डाले। कौवा उड़ता हुआ शिकारी के पास
गया और उसके सिर पर चोंच मारी और उड़कर दूर जा बैठा। शिकारी तुरंत जाग गया और क्रुद्ध हो गया। उसने पेड़ पर देखा तो राजहंस पंख फैलाए बैठा था। शिकारी ने सोचा, यह कार्य इसी हंस का है। उसने राजहंस को मारने के लिए बाण चलाया, लेकिन राजहंस उसकी आवाज सुनकर उड़ गए। तो आ कहानीनो सारांश शू छे, तमारे केवानो छे? तो दुष्ट के शरारती स्वभाव के कारण सज्जनों को सहन करना पड़ता है। हमें बिना सोचे समझे किसी को दोषी नहीं मानना चाहिए। એટલે કે કોઈને એવો શરારતી સ્વભાવને કારણે સજ્જનો એટલે કે સારા માણસોને છે સહન કરવું પડે છે, અને આપણે કંઈ પણ સમજ્યા વિચાર્યા વિના કોઈને પણ દોષી ન માનવા જોઈએ। ત્યારબાદ સ્વાધ્યાય જોઈએ, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ। પહેલો પ્રશ્ન છે, પહેલી સ્ત્રીને અપને બેટે કી પ્રશંસા કેસે કી? કે આપણે આગળ કહાનીમાં જોયું કે પહેલી સ્ત્રી હોય છે એના દીકરાના વખાણ કેવી રીતે કરે છે, તો તેમાં તમે લખી શકો, પહેલી સ્ત્રીને અપને બેટે કી પ્રશંસા કરતે હુએ કહા, ભગવાન સબકો મેરે બેટે જૈસા બેટા દે, મેરા બેટા લાખો મે એક હૈ, ઉસકા કંઠ બહુત મધુર હૈ, વહ બહુત અચ્છા ગાતા હૈ, उसके गीत को सुनकर कोयल और मैना भी चुप हो जाती है और लोग भी बड़े चाव से उसका गीत सुनते हैं। तो अभी रीते पहली स्त्री छे ना छोकरा ना वखाण करे छे। त्यार बाद प्रश्न बे, दूसरी स्त्री ने अपने बेटे की तारीफ में क्या कहा? तो तेना जवाब में तमे लखी शको, दूसरी स्त्री ने अपने बेटे की तारीफ करते हुए कहा, मेरे बेटे की बराबरी कोई नहीं कर सकता, वह बहुत ही शक्तिशाली और बहादुर है, वह बड़े बड़े बहादुरों को भी पछाड़ देता है, वह आधुनिक युग का भीम है। यार बाद प्रश्न त्रण, तीसरी स्त्री ने अपने बेटे की विशेषता में क्या कहा? तो तीसरी स्त्री ने अपने पुत्र की विशेषता बताते हुए कहा, मेरा बेटा साक्षात बृहस्पति का अवतार है। बृहस्पति का अवतार है, खूब विद्वान है, वह जो कुछ पढ़ता है एकदम याद कर लेता है, मानो उसके कंठ में सरस्वती का निवास हो। त्यार बाद प्रश्न चार जोइए, चौथी स्त्री ने अपने बेटे का परिचय कैसे दिया? चौथी स्त्री छे के रीते परिचय आपे छे एना दीकरानो? तो तेना जवाब में तमे लखी शको, चौथी से अपने पुत्र के परिचय में कहा, मैं अपने बेटे की क्या प्रशंसा करूँ, वह न तो गंधर्व सा गायक है, न भीम जैसा बलवान, न ही बृहस्पति सा बुद्धिमान। ત્યારબાદ પ્રશ્ન બે, નિમ્નલિખિત ઉક્તિ કોણ કિસે કરતા હૈ લખીએ, એટલે કે કોણ કોને કહે છે આ વાક્ય એ તમારે કહેવાનું છે। તો પહેલું છે, યહી સચ્ચા હીરા હે, તો આ વાક્ય કોણ કોને કહે છે? તો વૃદ્ધ મહિલા તીનો અવ્રતો છે કહેતી હૈ। ત્યારબાદ બીજું, માં લાવો મેં તુમ્હારા ઘડા પહોંચા દઉં, तो यह उक्ति चौथी स्त्री का बेटा अपनी माँ से कहता है। त्यार बाद त्रीजू, सुनो मेरा हीरा गा रहा है, कौन कौन कहे छे? तो यह उक्ति पहली स्त्री तीनों स्त्रियों से कहती है। त्यार बाद चौथू, देखो यही है मेरी गोद का हीरा, तो आ कौन कोने कहे छे? तो यह उक्ति तीसरी स्त्री अपने साथ की स्त्रियों से कहती है। त्यार बाद पांचवू, देखो वह मेरा डाडला बेटा आ रहा है, तो आ उक्ति कौन कोने कहे छे? तो यह उक्ति दूसरी स्त्री अपने साथ की स्त्रियों से कहती है। તો આપણે સ્વાધ્યાય અને અભ્યાસ જોયું, પછી બીજા ક્યાં ક્યાં પ્રશ્નો પૂછાઈ શકે એ પણ આપણે જોઈએ।
तो एवा पण प्रश्नो पूछाई सके एक शब्द में एक वाक्य में कि गांव की स्त्रिया कहाँ चल पड़ी, तो तेमा तमे शुं लखी शको कि गांव की स्त्रिया पानी लेने के लिए कुएं की ओर चल पड़े। पछी बीजो प्रश्न एवो पण पूछाई सके कि चारों स्त्रिया कहाँ बैठकर बात करने लगी, तो तेना जवाब में तमे लखी सको कि चारों स्त्रिया कुएं की पक्की जगत पर बैठकर बातें करने लगी। पछी त्रीजो प्रश्न पूछे कि स्त्रियों की बातें किसके बारे में चली, तो स्त्रियों की बातें अपने अपने बेटों के बारे में चली। त्यार पछी एवं पूछाई सके कि पहली स्त्री के बेटे की क्या विशेषता थी, तो तेना जवाब में तमे लखी सको कि पहली स्त्री के बेटे का कंठ मधुर था। त्यारबाद बीजो एवो प्रश्न पूछाई सके कि दूसरी स्त्री के बेटे की क्या विशेषता थी, तो दूसरी स्त्री का बेटा शक्तिशाली और बहादुर था। पछी तीसरी स्त्री के बेटे की क्या विशेषता थी, तो तीसरी स्त्री के बेटे के कंठ में सरस्वती का वास था। पछी एवो पण प्रश्न पूछाई सके कि चौथी स्त्री के बेटे की क्या विशेषता थी, तो चौथी स्त्री का बेटा सीधा सादा और सरल प्रकृति का था, उसके आचरण में शिष्टता और कर्तव्य भावना थी। तो પછી ખાલી જગ્યા પણ પૂછાઈ શકે, કેવી રીતે પૂછાઈ શકે, તો આપણે જોઈએ પક્ષી ખાલી જગ્યા હોય અપને અપને નીડ કી ઓર જા રહે થે, તો પક્ષી તો આપણે આગળ જોઈ પાઠમાં ચહ ચહાતે એટલે કે ચહકના। પછી બીજી ખાલી જગ્યા મેરા બેટા સાક્ષાત ખાલી જગ્યા કા અવતાર હે આપણે કહાનીમાં જોયું, તો શું આવશે એમાં બૃહસ્પતિ। ત્યારબાદ ઉસકા ખાલી જગ્યા બહુ મધુર હૈ વહ અચ્છા ગાતા હૈ, તો ઉસકા કંઠ મધુર હૈ। ત્યારબાદ ચોથું વૃદ્ધા બોલી યહી ખાલી જગ્યા હૈ, તો એમાં શું આવશે યહી સચ્ચા હીરા હૈ। ત્યારબાદ પાંચમું વહ દેખને મેં બહુ સીધા સાધા ઓર સરળ ખાલી જગ્યા કા લગ રહા થા, તો શું આવશે પ્રકૃતિ।